રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગેલડા હનુમાનજી મંદિર જાવંત્રી ગામ ખાતે સંત જાનકીદાસ બાપુ ચુનીલાલ ઠક્કર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ભવ્ય શોભાયાત્રા સાથે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભજન ભોજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગેલડા હનુમાનજી મંદિર જાવંત્રી ગામ ખાતે બીજા દિવસે સંત શ્રી જાનકીદાસ બાપુ કમીજડા અને ગોવિંદપુરા ચૌધરી સમાજના મહંત સિનાડ ચુનીલાલ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રઘુવંશી લોહાણા સમાજના ભાણ સાહેબની જગ્યાના સંત જાનકીદાસ બાપુએ આશીષ વચન આપ્યા હતા। આ પ્રસંગે નજુપુરા ગામના શ્રી રામ આશ્રમના કથાકાર સંત બટુક મોરારી બાપુએ આશીર્વચન આપ્યા હતા। રાધનપુર તાલુકો આજે શ્રી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો આમંત્રિત છે, મહેમાનો પણ આમંત્રિત છે અને પૂરા ગામે 21મી સદીની આ એક ક્રાંતિ કહી શકાય કે મંદિરો પબ્લિક પ્રોપર્ટી થતા જાય છે, કે એક રૂપિયો કોઈ વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ આપે છે એના નામની ઈટ એ મંદિરમાં મુકાતી જાય છે। એવા સમયમાં અને એક એવા દેવની પ્રતિષ્ઠા છે કે જે કન્યાકુમારથી કરી અને આખું વિશ્વ જેને કહી શકાય હનુમાનજી નામથી લોકો ઘણા દેવતાઓ છે પણ હનુમાનજી કેવો સેવક રહ્યો છે, રામ ભક્ત રહ્યો છે કે જે તમામ દેવતાઓ થી કરી અને દાનવો સુધી પણ જેને હનુમાનજીને પૂજા છે એવી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે જાવંત્રી ગામે આવવાનું થયું છે। સૌને આ હનુમાનજીની પ્રતિષ્ઠા વંતી ગામની શુભેચ્છા આપું છું। સૌ સંતોને આજે આ પ્રસંગમાં સામેલ થયા છે એ સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને આ પ્રતિષ્ઠા શ્રી હનુમાનજી સૌને અષ્ટ સિદ્ધિ અને નવૃદ્ધિ આપે એવી પ્રાર્થના હનુમાનજી મહારાજ કરવામાં જય શ્રી રામ। જાવંત્રી ગામને આંગણે સમગ્ર ગામ આજુબાજુ પંથકના સૌ સમાજના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અનેક સંસ્થાનોમાંથી બધા સંતો હટાવતી કે રામદાસજી મહારાજ અનેક સંતોની હાજરીમાં સમગ્ર ગ્રામની જે દેવ પ્રત્યે આસ્થા છે એવા હનુમાનજી મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આ ધામધૂમથી ઉજવાઈ રહ્યું ત્યારે એક સાધુ હૃદય મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરવા કે આપણા દેવાલયો આપણા મંદિરો સુંદર બને, કલાત્મક બને અને એવા હેતુથી બની રહ્યું છે એ રાજીપુર વ્યક્ત પણ કરું છું। સાથે સાથે સમગ્ર સમાજની પ્રાર્થના પણ કરું છું કે હનુમાનજી મહારાજ આપણી રક્ષા કરશે કરશે જરૂર, પણ એના દ્વારે હું તમે જે પોકાર કરશું તો એની પ્રાર્થના કરશું તો એના પૂજન કરશું તો અને એથી આપણે પ્રત્યેક હિન્દુ સમાજ આપણા ઈષ્ટના દ્વારે જઈ હનુમાન ચાલીસા કરે, એની પ્રાર્થના કરે, એનું અર્ચન કરે, દુઓ ધૂપ કરે તો હનુમાનજી મહારાજ અનેક કષ્ટો હરવાવાળા છે, અષ્ટ સિદ્ધિ નો નીતિના દાતા દેવાવાળા છે, જરૂર આપણા પર કલ્યાણ કરવા જ બેઠા છે, પણ શરત એટલી છે મારે દીકરાના દરબારમાં જવું પડશે, પ્રાર્થના કરવી પડશે, જરૂર હનુમાનજી મહારાજ કલ્યાણ કરશે। એક સાધુ હૃદય ફરી મન હનુમાનજી રાજ્યમાં પ્રાર્થના કરું કે તમારા સૌ ગામની રક્ષા કરે, આખા પ્રદેશની પણ રક્ષા કરે અને સૌને સુખ શાંતિ આપે। સાથે જામંત્રી ગામનો ખૂબ ખૂબ આભાર, એમણે માત્ર માત્ર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા નથી કરી રહ્યા, એ આપણા ધર્મ સંસ્કૃતિ સભ્યતા અને આપણી આસ્થાનું એક કેન્દ્ર છે એનું પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ અને આવનાર પેઢીને નિવેદન કરું કે તમે વ્યસન અને ફેશનમાં આવો, મોબાઈલનો સદુપયોગ કરો, મોબાઈલ તમારું પ્રગતિનું એક બહુ મોટું કેન્દ્ર છે, 1-5 વર્ષના બાળકો માટે એ મોબાઈલ જહેર જેવું છે અને આપણા ઘરમાં આપણે રહીને આપણા બાળકોને સંસ્કૃતિ આપીએ, સભ્યતા આપીએ અને આધ્યાત્મથી આપણે જોડાઈએ। આ દર શનિવારે તમારું ગામ એક જ જગ્યા છે હનુમાનજી મહારાજને ભેગો થાય, જેમ કે બીજા ધર્મોમાં શુક્રવારે રવિવારે એ લોકો એના ધર્મ સ્થળે ભેગા થતો હોય એવી રીતે આપણે પણ એક એવું કેન્દ્ર બનાવીએ અને એવું એક અભિયાન ચલાવીએ કે શનિવારે કે મંગળવારે આખા દેશમાં બધી જગ્યાઓ કોઈ હનુમાનજી મંદિર હોય કે રામજી મંદિર હોય જે દેવી દેવતાઓનો માનતા હોય એ દેવતાને ત્યાં ભેગા થાવ અને સામાજિક ચર્ચાઓ કરો, સમાજમાં શું ખોટ છે અને સમાજ કેવી રીતે આગળ વધે અને આપણા હોનહાર જે બાળકો છે છોકરીઓ હોય કે છોકરાઓ હોય
એને શું જરૂરિયાત છે અને એની પ્રગતિનું આપણે શું કરી શકીએ અને શિક્ષણમાં મદદ, ખેલમાં મદદ, સમાજ કેવી રીતે એના મદદરૂપ બની શકીએ એવા કાર્ય કરો. આ પ્રાણ પ્રતિષ્ઠામાંથી તમે બધા શીખીને લઈ જાજો કે અમે વ્યસનોમાં મુક્ત થઈએ. અને આજના નવ યુવાન છોકરાઓને હું બે નિવેદન કરું કે મોબાઈલનો દુરુપયોગ ના કરો, ખોટો સમય ના બિગાડો, અને બાઇકની સ્પીડ તમે તમારા માધ્યમમાં રાખો, તમારા હકમાં રાખો કે એનાથી તમે તમારા મા બાપે 22 વર્ષનો કર્યો પણ તમે થોડીક ઝડપની મજા લેવા કારણે આખું પરિવાર કુટુંબે વિખેર કરી નાખ્યો. હવે આપ બધા એને જોડાઓ, ધર્મમાં અને સંસ્કૃતિમાં જેટલું થાય એટલું પ્રચાર પ્રસાર કરો. દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરી તમારા બધા દુઃખો દૂર કરો, કારણ કે તુમ રક્ષક ગાઉ કોડના, જેની રક્ષા હનુમાનજી મહારાજ કરતું હોય એને સંસારમાં કોઈને જોડે ડરવાની જરૂરત નથી. આ જાવંત્રી ગામને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ ધર્મની પ્રતિષ્ઠા કરી રહ્યા છે. આજ આશા રાખું યુવાનો વ્યસન અને વ્યસન છોડશે અને શિક્ષણમાં ભાગ લેશે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.